सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रपुलाम्बो जन्म छदसदृशोभायुगल कृपापरा श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारयनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरां पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા વાલા ભક્તોને ખૂબ એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો સદગુરુ આધારણ સ્વામી રચિત અને સદગુરુ આધારાનંદ સ્વામી ઉર્ફે સદગુરુ સિદ્ધાનંદ સ્વામી રચિત શ્રી હરિચરિત્રમુસ સાગર એ ગ્રંથની શરૂઆત આજે થઈ રહી છે ત્યારે સૌ પ્રથમ ગ્રંથની શરૂઆતની અંદર આપણા પિયુડા ઘનશ્યામ મહારાજ તેમજ વરતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ એમના ચરણોમાં વંદન કરું છું સાથે સાથે જે મોક્ષના દાતા છે જે બુદ્ધિના પ્રદાતા છે જેના દ્વારા જ આપણે આ ગ્રંથને સમજી શકીએ અને આ ગ્રંથના હાર્દને આપણે અનુભવી શકીએ એવા મોક્ષના દાતા પૂજ્ય ગુરુજીના ચરણોમાં દંડવટ સહિત વંદન કરું છું સાથે આ ગ્રંથના જેવો વક્તા છે આપણા આદિગુરુ છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી તેમજ આ ગ્રંથના જેવો કરતા છે એવા આપણા આદિગુરુ સદગુરુ આધારાનંદ સ્વામી તેમજ આપણી સમગ્ર ગુરુ પરંપરાના ચરણોમાં પણ વંદન કરું છું પ્રગટ સંતો અને પ્રગટ ભક્તો એમના ચરણોમાં પણ વંદન કરું છું બધાઈની કૃપાથી આ ગ્રંથની આપણે આજે શુભ શરૂઆત કરીએ છીએ સદગુરુ આધારાનંદ સ્વામીએ સૌથી વિશાળ જે ગ્રંથ આ લખ્યો છે ગઈકાલની કથા દરમિયાન આપણે સાંભળ્યું કે સ્વામીએ ઓગણસાઠ વર્ષની બહુ મોટી ઉંમરે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યો અને સ્વામીને એક બસ મહારાજનું સર્વોપરીપણું આ પૃથ્વી પર પ્રસ્થાપિત થાય આટલું જ સ્વામીને આ ગ્રંથ દ્વારા આ પૃથ્વી પર સાબિત કરવું છે એવા મહારાજના ચરિત્રોનો આ સાગર એનું અહીંયા આગળ સ્વામી પૂર પહેલું અને તરંગ એક આની અંદર થોડી ચોપાઈઓ પણ આપણે ગાસું દોહા પણ ક્યારેક ક્યારેક ગાસું અહીં આગળ તમે જે શ્રોતાઓ બેઠા છો એને કાગળ દીધા છે ઓનલાઈન તમે શ્રોતાઓ બેઠા છો એને તમને ઓનલાઈન જે ગાવામાં આવશે એની સાથે તમને ત્યાં કડી આવશે બધાય આની અંદર જે આધારણ સ્વામી સૌપ્રથમ પ્રથમ ભગવાન શ્રીહરિનું મંગલાચરણ કરે છે આ ગ્રંથની શરૂઆતમાં કોઈ પણ ગ્રંથ હોય એની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ મંગલાચરણ એટલા માટે કે કોઈપણ કાર્યમાં મંગલાચરણ એટલે થાય છે કે કાર્ય દરમિયાન કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે તો સ્વામી અહીં આગળ સૌ પ્રથમ દોહાથી મહારાજના ચરણોમાં વંદન કરે છે ને મંગલાચરણ કરે છે શ્રી પુરુષોત્તમ શ્રી હરિ નારાયણ પરબ્રહ્મ प्रगट भय भूपरस्थापन धर्म करजोरी जोरी सिर नामिके हुवार हि वार ही अनेक विघ्न निवारने उरधरि धर्म कुमार मंगल करण दिजे सो सब सोसब दीजेटार कबहु मोह अज्ञानता व्यापे नहीं करहु उरमाहि सी प्रभु पुनि पुनि लगहु पाही। સપ્ત સિંધુ કરી સાઈ કે લેખન કરી બનરાય કાગળ કરું કબૂન લિ સદગુરુ આધારંદ સ્વામી અહીંયા ગળા દોહાથી ભગવાન શ્રીહરિનું મંગલાચરણ કરે છે ગ્રંથના આરંભની અંદર આધારાનંદ સ્વામી ક્યારેક સિદ્ધાનંદ સ્વામી આ બંને શબ્દનો પ્રયોગ કથા દરમિયાન ક્યારેક કરવામાં આવે પણ તમે સમજી રાખજો કે આ બે એક જ સંત માટે શબ્દ વપરાય છે આ ગ્રંથની જો કે સ્વામીએ રચના સિદ્ધાનંદ સ્વામીના નામથી કરેલી છે ગ્રંથના આરંભમાં સિદ્ધાનંદ સ્વામી ગ્રંથની નિર્વિઘ્ન સમાપ્તિ થાય એટલા માટે શિષ્ટાચાર પ્રાપ્ત નમસ્કારાત્મક મંગલાચરણ કરે છે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીકૃષ્ણના ભૂમિ ઉપર ધર્મ સ્થાપન કરવા માટે શ્રીહરિ રૂપે પ્રગટ થયા અનેક વિઘ્નોના નિવારણ માટે હું મારા હૃદયમાં ધર્મપુત્ર શ્રીહરિનું ધ્યાન કરીને બે હાથ જોડીને મસ્તક નમાવું છું તેમને વારંવાર વંદન કરું છું આપ મારા કાર્યમાં આવતા વિઘ્નોને નિવારીને મંગલ કરો તેમજ મને નિર્મળ વિચાર આપો મારા આળસ પ્રમાદ અને અજ્ઞાનનો નાશ કરો હે પ્રભુ હું વારંવાર આપને પગે લાગું છું આપ મારા ઉપર એવી કૃપા કરો કે મારા હૃદયમાં ક્યારેય મોહ તથા અજ્ઞાન વ્યાપે નહીં સ્વામી આવી રીતે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે કારણ કે આટલો વિશાળ ગ્રંથ લખવામાં આળસ જો આવે તો ગ્રંથ અટકી જાય આટલો વિશાળ ગ્રંથ લખવામાં જો પ્રમાદ થાય કેતા જે કરવાનું છે એની જગ્યાએ બીજું કંઈ થાય તો ગ્રંથ અટકી જાય આપણા જીવનની અંદર આધ્યાત્મિક કથા વાર્તા સાંભળ્યા દરમિયાન ઘણા નિર્ધારો આપણે કરતા હોઈએ છીએ અને એ નિર્ધારો બે પાંચ દિવસ એક બે મહિના પાંચ મહિના છ મહિનાને વરસ દિવસે ભૂલાઈ જતા હોય છે આળસ અને પ્રમાદ અને અજ્ઞાન પાછું આપણા આત્મા ઉપર સવાર થતું હોય છે સ્વામી તો અક્ષરધામના મુક્ત છે પણ મને અને તમને સમજાવવા માટે સ્વામીએ આવી અહીંયા આગળ પ્રાર્થના મહારાજને કરી છે સ્વામી મહારાજનો મહિમા સૌ પ્રથમ મંગલાચરણ કરતાં લખે છે સાતે સાગર જેટલી સહી કરી હોય અને વનમાં રહેલા વૃક્ષ વનસ્પતિની બની શકે તેટલી કલમ કરી હોય વિશાળ ભૂમિ જેટલો કાગળ કર્યો હોય તેના ઉપર નિરંતર લખ્યા જ કરે છતાં આપના જે ગુનો તેને ક્યારેય લખી શકાય નહીં એવા તમે અનંત અને અપાર છો જેમ સૂર્યોદય થયાની સાથે જ અંધારાનો નાશ થાય છે તેમ આપ મારા હૃદયમાં પ્રગટ થઈને બુદ્ધિને પ્રકાશિત કરો શ્રીહરિના ચરિત્ર અપાર છે જેને શેષ જેવા હજારો કહેવા લાગે છતાં તેનો પાર આવતો નથી તો તેમાં મારા જેવા કવિની બુદ્ધિ તો શું કહી શકે વ્યાસ રૂપે ભગવાને અવતાર લીધો તેમને ભગવાનના ગુણો ઘણા જ લખ્યા છતાં તેઓ તે ગુનો ગુનોનો નિર્ધાર કરી શક્યા નહીં તો ખદ્યોત એટલે કે આગ્યો ખદ્યોત જેવો જંતુ તુલ્ય મારા જેવો કવિ શું લખી શકે દાસત્વ ભાવરૂપી મૂડી રાખીને જે ભગવાનનો ભક્ત આ મુક્ત પોતાના જીવનથી શીખવાડે છે અક્ષર ધામમાંથી આ પૃથ્વી પર આવ્યા છે વ્યાસ મુનિ કરતાં પણ મહાન ગ્રંથ આધારાનંદ સ્વામીએ સિદ્ધાનંદ સ્વામીએ રચેલો છે ભગવાન વ્યાસે પૂર્ણ પુરુષોત્તમના ઉદ્ધરનો ક્યાંક ક્યાંક ગ્રંથોમાં દર્શાવ્યા છે જ્યારે સિદ્ધાનંદ મુનિએ એક એક કડીએ કડીએ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો મહિમા લખ્યો છે અક્ષરધામના મુક્ત છે અવતારો કરતાં પણ વિશેષ સામર્થ્યવાળા છે છતાંય પણ ગ્રંથની શરૂઆતમાં એમ લખે છે હું તો ખદ્યોત જંતુ જેવો છું હાવ તુચ્છ છું મારી બુદ્ધિ શું લખી શકે શ્રીહરિના દત્તપુત્ર આચાર્ય રઘુવીરજી મહારાજ છે તેમને રાત દિવસ શ્રીહરિને રાજી કરવાની રૂચિ છે તેમને પ્રગટ શ્રીહરિના ચરિત્ર સાંભળવાની પણ ઘણી રૂચિ છે આપણે સ્વામીના જીવન કવન દ્વારા સાંભળ્યું હતું કે રઘુવીરજી મહારાજે પાંચ પૂર સુધીની કથા સ્વયં સાંભળી હતી એવા એ રૂચિવાળા છે તેમણે પ્રગટ શ્રીહરિના ચરિત્ર સાંભળવાની પણ ઘણી રૂચિ છે તેમને શ્રીહરિના ચરિત્ર જ મહાન રસરૂપ લાગે છે રઘુવીરજી મહારાજ એવા હતા વાતો સાંભળવા માટે જૂનાગઢ સદ્ગુરુ ગુણાદિતતાનંદ સ્વામી પાસે જતા અને ભાગ ઉતારીને ત્યાં જઈ અને એક મુમુક્ષુની જેમ સ્વામી પાસે વાતો સાંભળતા મોટા મોટા સંતો પાસે અયોધ્યા પ્રસાદજી મહારાજ પણ જ્યારે બીમાર થયા ત્યારે સદગુરુ સુકાનંદ સ્વામીને સદ્ગુરુ ગુણાદિતનંદ સ્વામીને બોલાવીને ભગવાનની વાતો સાંભળતા રઘુવીરજી મહારાજને ભગવાનના ચરિત્રો સાંભળવાની અંદર રસ છે એમને મને શ્રીહરિનો કૃપાપાત્ર માન્યો તેમણે મને ખૂબ પ્રસન્ન મનથી આજ્ઞા કરી કે તમે શ્રીહરિના ચરિત્રનો એક અનુપમ ગ્રંથ લખો તેમના આજ્ઞારૂપ વચનથી મારા હૃદયમાં પ્રકાશ થયો અને બધો જ અંધકાર નષ્ટ થયો ત્યારે મને ઘણો આનંદ થયો અને ચિતવતાની સાથે જ બધા ચરિત્ર સાંભળી આવ્યા શ્રી રઘુવીરજી મહારાજનું આજ્ઞા વચન મારે માટે ચિંતામણી જેવું અમૂલ્ય અને અનુકૂળ સહાયરૂપ થયું શ્રી હરિચરિત્રામૃત સાગર આવા નામનો ગ્રંથ લખવાની મને હિંમત આવી શ્રીહરિના ચરિત્ર ઘણા રસભર્યા છે તે કહેવામાં મને પુષ્કળ આનંદ થાય છે સ્વામી લખે છે કે રઘુવીરજી મહારાજના આજ્ઞા વચનથી મારા હૃદયમાં પ્રકાશ થયો કેટલું દાસત્વ આગળ સ્વામી કહે છે कहत सुनत हरि चर्र हि कोइ ताकुबनही होइ हरे चरित्र रस नहीं पारा हरे चरित्र રસ કે નહીં પારા નિગમ આગમ સબ કરત પોકારા નિગમ આગમ સબ કરત પોકારા સ્વામી લખે છે જો કોઈ મનુષ્ય શ્રીહરિના ચરિત્રોને કહે સાંભળે તો તેમને બહુ ભટકન રહેતું નથી ભગવાનના ચરિત્રો કહેવા અને સાંભળવા માત્રથી ભવાટીમાંથી છૂટી જવાય છે હું અને તમે ભવાટી ઉપર લીટો તાણીને બેઠેલા છીએ પરંતુ આ ચરિત્રો આપણને મૂર્તિમાં ડૂબાડશે આ ચરિત્રો આપણને મૂર્તિમાં લઈ જશે આ ચરિત્રો આપણને મહારાજના એક એક અંગમાં નિવાસ અપાવશે વેદો અને શાસ્ત્રો પોકારીને કહે છે શ્રીહરિના ચરિત્રના રસનો પાર પામી શકાતું નથી હવે જે સ્વામી કડી લખે છે બહુ સરસ લખે છે જે કડી આપણે ગઈકાલ પણ ગાઈ હતી મારે તમારે જીવનના છેલ્લા શ્વાસ સુધી આ કડીનો ભાવ છે એ આપણા સદગુરુ પ્રત્યે રાખવાનો છે ભગવાન જેવું ઐશ્વર્ય આવે તોય પણ ક્યારેય ગાંડા ના થઈ જઈએ કે મારું છે આપણી અંદર ગમે એટલી શક્તિને ગમે એટલી તાકાતવાળા થઈએ કરોડોને અબજોને સત્સંગ કરાવીએ એવા અમે ત્યાગી થઈએ કે તમે ગ્રહસ્થ પોતાનું સર્વસ્વ આપી શકો એટલા બધા ક્ષમતાવાળાને સમર્પણ ભાવવાળાને એટલા શક્તિશાળીને એવા જ્ઞાની અને એવા ભક્તિ વાળા થાવ તોય સ્વામીનો જે આ ભાવ છે પોતાના ગુરુ પ્રત્યેનો એ મારે તમારે મને તમને મળેલા એવા સદ્ગુરુને વિશે રાખવાનો છે સ્વામી લખે છે આ ચરિત્ર હું કેવી રીતે લખું છું ખુલ્લે આમ સ્વામી પોતાના ગુરુની જાહેરાત કરે છે હરિના ચરિત્રનો ગ્રંથ લખવા બેઠા છે ભગવાનનું મંગલાચરણ કરે છે રઘુવીરજી મહારાજનો મહિમા લખે છે પરંતુ સ્વામી પોતાના સદ્ગુરુનો મહિમા લખવાનું ચૂકતા નથી સ્વામીએ જેટલી કડીઓ મંગલાચરણમાં જેટલું વજન આપ્યું જેટલું રઘુવીરજી મહારાજના વચન એના મહિમામાં વજન આપ્યું એના કરતાં અબજો ઘણું વજન સ્વામીની આ કડીમાં છે તાતે ગુરુ પરમ દયાલા मुक्ता नन्द मुनि कृपाल मोय कहे हरे चरित्र हि जे मोय कहे हरि चरित्र हि जैसे ताकि कृपा से लिखतहि तेसे ताकि कृपा से लिखत हिसे મારા પરમ કૃપાળુને પરમ દયાળુ એવા ગુરુ મુક્તાનંદ સ્વામી પરમ દયાળુ છે એમની કૃપા કરીને મને જેવા ચરિત્ર કહ્યા તેવા રૂપમાં તેમની કૃપાથી જ લખી રહ્યો છું આધારાનંદ સ્વામી સિદ્ધાનંદ મુનિ એમ કે છે આ ગ્રંથમાં મારું ડાપન નથી મારા ગુરુ દ્વારા મને જે મળ્યું છે બરાબર શબ્દોને સાંભળો મને જેવા ચરિત્ર કહ્યા છે તેવા રૂપમાં તેમની કૃપાથી જ લખી રહ્યો છું ગુરુ કૃપા વિના આધ્યાત્મિક માર્ગ નહીં ભૌતિક માર્ગની પણ કોઈ સિદ્ધિ થતી નથી આ લોકની વિદ્યા માટે પણ ગુરુકૃપા જોઈએ છે તો જેને બ્રહ્મ વિદ્યા જોઈએ એને તો ગુરુકૃપા અવશ્ય જોઈએ ન ગુરો જે છે એને ક્યારેય પરબ્રહ્મની પ્રાપ્તિ થતી નથી જેના માથે કોઈક સદ્ગુરુ નથી એના હૃદયમાં ક્યારેય પરબ્રહ્મ પ્રવેશતા નથી મોક્ષુ માટે સૌથી અગત્યનું કર્તવ્ય છે આધ્યાત્મ માર્ગમાં ચાલવા માટે માથે કોઈ ગુરુ જોઈએ અને ગુરુ એવો જોઈએ કે જે પુરુષોત્તમમાં જોડે મહારાજમાં ડૂબાડે મહારાજની મૂર્તિમાં જ જોડે પરમ કૃપાળો મુક્તાનંદ સ્વામીની કૃપાથી મને જેવા ચરિત્ર મારા ગુરુજીએ કહ્યા છે એવા રૂપમાં એમની કૃપાથી જ લખી રહ્યો છું હું તો એ વિચારું છું કે આ મહાપુરુષો પાસે કેટલો દાસત્વ ભાવ હશે કેટલો દાસત્વ ભાવ બધી જ જગ્યાએ મારી અંદર કાંઈ નથી મારી અંદર કાંઈ નથી મારી અંદર કાંઈ નથી શું શીખવાડે છે આપણે તો થોડું કરતાં થઈએ ને માલ મનાઈ જાય છે બોલો હવે તો હું કરી શકું આવે ગુરુની શી જરૂર છે ગુરુ કરતાંય આવે તો હું બરાબર તાકાતવાળો થઈ ગયો છું અરે ગુરુ કરતાંય આવે તો મને વધારે લોકો માનતા થઈ ગયા છે પાંચ પચાસ જણ મને પૂછતા થઈ ગયા છે હું કરું છું એટલે આ સંસ્થાનું આમ થાય છે હું કરું છું એટલે મંદિરનો વિકાસ થાય છે હું કથા કરું છું એટલે પાંચ પચીસ જણ ભગવાન ભજે છે આવા બધાએ કેટલી પ્રકારના આડાઅવડા દોડ મારા જેવા ત્યાગી નહીં ચડતા હોય અને ગ્રહસ્થ આશ્રમની અંદર રહેલા ગ્રહસ્થ ભક્તને થોડું ઘણું સમર્પણ કરતો હોય ને પાંચ ધક્કા ખાતો હોય અને પાંચ સત્સંગના કામ કરતો હોય ઘરનું કામ છોડીને મંદિરનું કરતો હોય એના કારણે એને પણ વડ ચડી જતા હોય કે આ મારાથી થાય છે આપણાથી કાંઈ થતું નથી આ મહાપુરુષો પાસેથી શીખીએ જે થાય છે સદગુરુની કૃપાથી થાય છે સ્વામી કે આ ગ્રંથ હું જેના ચરિત્રો લખું છું એ કોણ છે એની ઓળખાણ આપે છે પોતાના ગુરુની ઓળખાણ આપી હવે હું જેના ચરિત્રો આ લખી રહ્યો છું એ કોણ છે અનંત કોટે બ્રહ્માંડ કે સ્વામી શ્રી પુરસોતમય બહુ નામી કલી ભારે કરે કલે ના કલે અનંત અવતાર કે અવતારી અનંત અવતાર કે અવતારી હું જેના ચરિત્રો લખું છું એ સ્વામી કે છે અનંત કોટી બ્રહ્માંડોના જે સ્વામી છે પુરુષોત્તમ બહુ નામી છે એને કોઈ કૃષ્ણ કહે છે એને કોઈ વાસુદેવ કહે છે એને કોઈ હરી કહે છે એને કોઈ હરિકૃષ્ણ કહે છે અનેક નામો છે બહુ નામી છે રૂપી છે પણ હું જેના ચરિત્રો લખું છું એ કોઈ અવતારના નહીં અનંત અવતાર કે અવતારી ચોવીસ અવતારના અવતારી નહીં આ પૃથ્વી પર પૂર્વે જેટલા અવતારો થયા અત્યારે જેટલા છે અને ભવિષ્યમાં જેટલા અવતારો થશે એ બધાના અવતારી મારા મહારાજ છે એ મહારાજના ચરિત્રો હું લખું છું સ્વામીએ સૌ પ્રથમ આપણને એક આ જેમ માળા મધ્યે દોરો ચાલ્યો જાય એમ સ્વામી કહે છે તમે કોઈપણ ચરિત્ર કે કોઈ પણ વાત આ ગ્રંથમાં સાંભળો કે વાંચો ત્યારે આટલી મારી વાતને યાદ રાખજો કે હું જેનું લખું છું એ અનંત અવતારના અવતારી છે આના માટે જ આ ગ્રંથની રચના થઈ છે આ મુદ્દા ઉપર જ આ ગ્રંથ રચાયો છે આના આ વાતને સાબિત કરવા માટે જ સ્વામી આ ગ્રંથ લખ્યો છે બોલો અને એ આપણને પૂજ્યપાદ ગુરુજીએ કૃપાએ કરીને આપી દીધું છે સર્વોપરી તો એક મારો મહારાજ છે સહજ છે આ પરિવારની અંદર સહજ છે આપણને આ મોટા પુરુષો જે વર્ષો પહેલાં લખ્યું એ આજ આપણને એવા મહાપુરુષો આપે છે કોટી બ્રહ્માંડોના સ્વામી સર્વ અનંત અવતારોના અવતારી તેમને આ કળિયુગમાં ઘણી મોટી દયા કરી છે શ્રી પુરુષોત્તમે આ જેવી દયા કરી છે કે ઇન્દ્રાદિક દેવતાઓ પણ તેના પારને પામતા નથી તેઓ ભૂમિના ભાર ઉતારવા માટે ઉત્તર કૌશળ દેશમાં પ્રગટ થયા હતા ભગવાને અનેક જીવોનું ઉદ્ધાર કરવાનું પોતાનું વચન સત્ય કરવા માટે ઘણા લોકોને પોતાના સરને લીધા તેમજ અસુરો અને અધર્મ્યોનું માન ઉતારવાની પણ અચળ ટેક ધારી હતી મહાન કરુણા રસમાં તરબોળ રહેતા શ્રીહરિએ અક્ષર આદિક ધામના મુક્તોના સમુદાયને સાથે લીધો અને શક્તિશાળી પ્રભુએ અનંત ભક્તોને પણ પોતાની સાથે લીધા કળિયોગનું બળ ઘણું મોટું છે એમ જાણી વિચારીને સમર્થ દિવ્ય મુક્તોની સભાને શ્રીહરી સાથે લાવ્યા મહારાજ અક્ષરધામમાંથી અક્ષરધામની સભાએ સહિત આવ્યા એટલે તો આપણે ગાઈએ છે અક્ષરના વાસીવાલો વાવ્યા યૌની પર અક્ષરના વાસીવાલો શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર લાવ્યા અહીંયા આગળ કડી લખી છે અક્ષરે આદિકહી ભક્ત અનંતા নিজ સંગ હી લાયે બલવંતા કલિયુગલ જાની કે બારી સમર્થ સભા સભાલા ચારી કલિહિયુગ બલ જાની કે બારી સમર્થ સભા સભાલા વિચારી અક્ષરધામમાંથી મહારાજા પૃથ્વી પર અક્ષરધામની સભા લઈને આવ્યા ઘડલા પ્રથમ પ્રકરણનું ઇકોતેરમું વચનામૃત ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે સર્વે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં પ્રથમનું ઇકોતેરમું વચનામૃત શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પોતાની સભા લઈને આવ્યા કારણ કે આ પૃથ્વી ઉપર કળિયુગનું બહુ જોર છે એ જોરને હટાડવા માટે કારણ કે કળિયુગની અંદર જન્મેલો જીવ છે ને કળિયુગની અંદર પંચ વિષયોમાં કામ ક્રોધ લોભાધિકમાં અટવાયેલો જે જીવ છે એને કાઢવાનો છે શા માટે આ બધાને લાવવા પડ્યા મહારાજ એકલા કેમ ના આવ્યા તો એનું એક ચરિત્ર છે બહુ સરસ બહુ ટૂંકમાં કહીશ કારણ કે આપણે હરિચરિત્રો સાગરના મૂળ શબ્દો જ વાંચવા છે પરંતુ અક્ષર ધામની સભા મહારાજ કેવી રીતે લાવ્યા મૂળજીભાઈ કરીને હરિભગત એ મૂળજીભાઈએ શ્રીજી મહારાજને એક વાર અક્ષર ઓરડીને વિશે પૂછ્યું કે મહારાજ અક્ષરધામના અધિપતિ અવતારી પુરુષોત્તમ નારાયણ અનંતકોટી બ્રહ્માંડોમાં એક એક વાર પધારે છે તે બીજા અનેક અવતાર પ્રત્યેક બ્રહ્માંડમાં થયા કરે છે એને ભજીને એ અવતારોને ભજીને એના ભક્ત અવતારોના ધામોને પામે છે તો પુરુષોત્તમ નારાયણ બ્રહ્માંડમાં પધારે છે ત્યારે તેમના આશ્રય કરીને એમના ભક્ત અક્ષરધામને પામે છે પણ અવતારના ભક્ત નથી પામતા તો પુરુષોત્તમ નારાયણ કઈ રીતે બ્રહ્માંડમાં પધાર્યા છે અક્ષરધામના અધિપતિ આવો મૂળજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રીજી મહારાજ કે અક્ષરધામના અનેક અક્ષર મુક્તે વિટાણા થકા બિરાજમાન એવા પુરુષોત્તમ ભગવાન તે મુક્ત પ્રત્યે બોલ્યા ઘણા કાળથી આ બ્રહ્માંડ સર્જાયું છે પણ એમાંથી કોઈ જીવ મુક્ત થઈને આ ધામમાં કેમ આવતો નથી કારિયાનીમાં અક્ષર ગોપાળન સ્વામી આગળ મહારાજે આ વાત કરી છે છ સંકલ્પો એ વાત છે મહારાજે મૂળજીભાઈ આગળ કરી ત્યારે મૂકતો કહે મહારાજ જ્યારે તમે બ્રહ્માંડમાં પધારો ત્યારે તમને તમારા આશ્રય કરીને મુક્ત થઈને જીવ અહીં અક્ષરધામમાં આવે અને બીજા અવતારોને ભજીને જીવો બીજા અવતારોના ધામોમાં જાય એ જ્યારે ભગવાન બોલ્યા અમે જઈએ ત્યારે તમારે પણ આવવું જોઈશે મહારાજ કે અમે જશું ખરા પણ તમે બધા મૂકતો અમારી સાથે આવશો ને ત્યારે બધા મુક્તો કે મહારાજ અમારી સી અપેક્ષા તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો ત્યારે ભગવાન બોલ્યા અમે જઈએ પણ તમારી અપેક્ષા તો રહે કેમ જે અનાદિકાળથી જીવ માયામાં બદ્ધ છે તેને માયા ત્યાગ કરવી તે અતિ કઠણ છે તે તો તમે મનુષ્ય જેવા થઈને એકાંતિક ધર્મ પાડશો તેને જોઈને તમારે યોગ્ય કરીને એ મોમોક્ષુ સંસ્કારી અને દૈવી જીવ હશે તે મોક્ષને માર્ગે ચાલશે કેની પેઠે તો મહારાજે ત્યાં ઉદાહરણ આપ્યું કે એક છોકરું સાંકળી ગુફામાં પેસી ગયું એના મા બાપે છોકરાને બહુ બૂમો પાડી પણ છોકરું ગુફાની બહાર નીકળ્યું નહીં પછી એ મા બાપે ગામના થોડા છોકરા લાવીને ગુફાની બહાર રમાડવા માંડ્યા તે છોકરાનો અવાજ સાંભળ્યો તો લે ગુફામાં ઘૂસી ગયેલું છોકરું છોકરાનો અવાજ સાંભળીને રમવા માટે બહાર નીકળ્યું અને મા બાપે ઉપાડી લીધું એમ તમે બધાએ અક્ષરધામમાંથી પૃથ્વી પર આવો અને તમે બધા પૃથ્વી પર એકાંતિક ધર્મ પાળો એટલે તમારું જોઈને સામાન્ય અને દૈવી મુમુક્ષુ જીવોએ પાડતા થશે અને પછી એ પંચ વિષયરૂપી ગુફામાંથી બહાર નીકળશે એટલે અમે એને ઝાલી લઈશું અને અક્ષરધામમાં લઈ આવશું માટે તમારે આવવું પડશે એટલે આધારંદ સ્વામી લખે છે અક્ષરાદે કહી ભક્ત અનંતા તા અક્ષરાદિકના મુક્તો ને ભક્તોનું આખું અક્ષર ધામની બધી જ સામગ્રી સહિત ભગવાનના પૃથ્વી પર આવ્યા દિવ્ય મુક્તોની સભાને શ્રીહરી સાથે લાવ્યા કડીને અને અધર્મ્યોને પરાસ્ત કરવાનો નિર્ધાર કરીને અપાર વિશાળ ધર્મવંશ પણ સાથે લાવ્યા ભક્તિનો વંશ પણ લાવ્યા અરે ગોલોકમાંથીને વૈકુંઠમાંથી પણ અપાર ભક્તોના વૃંદ શ્રીહરિ સાથે લાવ્યા કારણ કે ગોલોક વૈકુંઠ સ્વેપ બદ્રિકા આશ્રમમાં તમામ ધામોમાં એક જ વાત થવા લાગી પૂર્ણ પુરુષોત્તમ અક્ષર ધામમાંથી પ્રથમ વખત આ ફૂટલા બ્રહ્માંડમાં આવે છે જેને ઉપાસના દ્રઢ કરવી હોય એ પૂર્ણ પુરુષોત્તમના ચરિત્રો જોવાને સાંભળવા બહુ દુર્લભ છે ગોલોકમાં વાતો થવા લાગી વૈકુંઠમાં વાતો થવા લાગી ત્યારે એ એ ધામમાંથી પણ મુક્તો આ પૃથ્વી પર સારા સારા દંપતીને ત્યાં જન્મ લેવા લાગ્યા પ્રગટ થવા લાગ્યા કારણ કે મહારાજની ઉપાસના દ્રઢ કરવા માટે ભગવાન સ્વામીની ઉપાસના દ્રઢ કરવા તો ગોલોકમાંથી મુક્તો આવે છે વૈકુંઠમાંથી આવે શ્વેદદીપમાંથી આવે છે બદ્રિકા આશ્રમમાંથી આવે છે એટલે હરિચરિતનું સાગર અહીં કહે છે ગણતરી કરતાં પાર આવે નહીં બદ્રિકા આશ્રમને શ્વેદદીપના મુક્તો પણ શ્રીહરીને પ્રગટ થયા દેખીને એમના ચરિત્રોના દર્શન કરવા બધાય આવ્યા રાજાદી રાજને પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિની કથા અત્યંત અનુપમ છે તેને હું વિવિધ રીતે કહું છું કરુણા સાગર શ્રીહરિએ ઘોર કળિયુગમાં સ્વેચ્છાથી ભૂમિનો ભાર ઉતારવા ચરિત્ર કર્યા છે સૌને સુખ આપનારા છે સર્વના કારણને સુખધામ આવા ભગવાન શ્રીહરીએ મચ્છ કુર્મ વરાનુષી વામન પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલ્કી આવા અનેક અવતાર ધાર્યા છે ધારે છે તે બધા જ અવતાર અસુરોનું માન ઉતારવા અને ભક્તોનો ઉદ્ધાર કરવા માટેના છે ધર્મ સર્ગ અને અધર્મ સર્ગાદિક યુગથી છે એમ કહેવાય છે જ્યારે અધર્મનું બળ વધે છે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે ઘોર કળિયુગમાં મુમુક્ષુ જીવોના ઉદ્ધાર માટે અને ધર્મ વંશનો ઉદય કરવા માટે શ્રીહરિએ ભૂમિ ઉપર જન્મ ધારણ કર્યો છે ધર્મ વંશના સમાન બીજા કોઈ આચાર્ય પૂજ્ય રહ્યા નહીં ધર્મવંશ ધર્મવંશ મોક્ષપ્રદ છે મિથ્યા ગુરુઓના માનને હરીને ધર્મવંશને સાધારણ લોકોમાં રાજાઓની આગળ પણ પૂજ્ય કરવો છે અને તેઓ સૌના મુગટમણીને શિરોમણી છે એમ જાણીને તેમને પૂજ્ય કરવાનું શ્રીહરિએ મનમાં નિશ્ચિત કરી લીધું છે આ ગ્રંથની રચના કરવામાં મારી બુદ્ધિ સફળ રહે એટલા માટે હું વિશાળ ધર્મ વંશને હાથ જોડું છું જો પાછા સ્વામી ફરી હાથ જોડવા લાગ્યા અને હવે સ્વામી જે કડી લખે છે એ પણ સાંભળવા જેવી છે અને સમજવા જેવી છે સબ સંત અરુ હરિજન જે હો अल्पबुद्धि मोरि जानते हो मो पर दया अहोनिसा मो पर दया अहोनिसाजोी नमत मे सीशा करजोरि नम्ही मे सीशा મને અલ્પબુદ્ધિવાળો સમગ્ર સંતો અને સમગ્ર હરિભક્તોની આગળ હું હાથ જોડીને માથું નમાવું છું મોટા સાધુની દાસત્વ ભક્તિ તો જુઓ તમે સાધુને નહીં હરિભક્તોને પણ હું માથું નમાવું છું હાથ જોડીને માથું નમાવું છું મને બુદ્ધિવાળો જાણીને વ્યાસ ભગવાન કરતાં પણ મહાભારત કરતાં પણ જેને વધારે દોહા ચોપાઈઓ લખ્યા આટલો વિશાળ ગ્રંથ લખ્યો અક્ષરધામના અનાદિ મુક્ત છે એ પુરુષ આવા શબ્દો લખી શકે ને પ્રાર્થના કરી શકે કલ્પના તો કરો અક્ષરધામના મુક્ત અને બીજા ધામના મુક્તો બેમાં ફરક શું છે અક્ષરધામના મુક્તને ગમે એટલું તે ગમે એટલી શક્તિ મળે ને અક્ષરધામના મુક્તની અંદર ગમે એટલું સામર્થ્ય હોય ને તો એ અક્ષરધામનો મુક્ત હંમેશા સ્વામી સેવક ભાવે વર્તે છે સૌથી અગત્યનું અક્ષરધામના મુક્તની સૌથી અગત્યનું એનો ગુણધર્મ જે છે સ્વામી સેવક ભાવ ક્યારેય તૂટતો જ નથી મુક્તાનંદ સ્વામી ગોપાળન સ્વામી ગમે એટલી તાકાતવાળા છે પણ સ્વામી સેવક ભાવ પુરુષોત્તમ નારાયણ એ જ સર્વોપરી હું નહીં હું નહીં ક્યારેય નથી તૂટતો મને અલ્પબુદ્ધિવાળો જાણીને સૌ મારા ઉપર હોની દયા કરતા રહો હું હાથ જોડીને માથું નમાવું છું બધાય સંતોને બધાય ભક્તો આગળ આટલું તો શીખીએ આ મહાપુરુષમાંથી કે કાંઈ બુદ્ધિના ડોળ હોય કાંઈ ડાપન હોય એને છોડીએ અને ભગવાનના સંતો ભક્તોના ચરણમાં માથું નમાવીએ હૃદયથી નમાવીએ આપણે નહીં ધાર્યું હોય એવું મહારાજ આપણી પાસે કરાવશે હૃદયથી દાસત્વ ભાવરૂપી મૂડી લઈને જીવવું અને દાસત્વ ભાવરૂપી મૂડી લઈને મરવું એ જ સત્સંગ કર્યાનો ફળ છે આ સત્સંગમાં આપણો પ્રવેશ છે એ નહીં સ્વામી થવા માટે નહીં પ્રભાવ બતાવવા માટે નહીં કોઈ જગ્યાએ ઊંચા થવા માટે કે ઊંચી સીટો મેળવવા માટે આ સત્સંગમાં આપણો પ્રવેશ છે દાસત્વ ભાવની મૂડીને ભેગી કરવા માટે અને દાસત્વ ભાવની મૂડી સહિત આ દેહનો અંત આવે એના માટે અક્ષરધામમાં જવા માટેની મૂડી એક જ છે દાસત્વ બીજી કોઈ મૂડીની જરૂર નથી નિષ્કામી નહીં થઈએ તો ચાલશે નિર્લોભી નહીં થઈએ તો હાલશે બીજા કોઈ પણ જગ્યાએ ખોટ હશે તો હાલશે પણ એક દાસત્વરૂપી મૂડી હશે અહીંથી ઉપડશે સીધો અક્ષરધામની બોર્ડરની અંદર જ જવાનો માટે દાસત્વ ભાવને બહુ દ્રઢ કરવા મહાપુરુષો એક આપણા ઉપદેશ માટે આવી કડી લખે છે આને આપણી કોઈ કૃપાની જરૂર નથી પરંતુ આવા મોટા છે એ પણ આવું લખે છે અહો નિસ દયા કરતા રહો અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન થાય તો તેને મહાન શાંતિ પ્રાપ્ત થાય આ સંસારમાં જન્મનું અને મરણનું દુઃખ પણ ટળે અક્ષર પતિ જો શ્રી ભગવાના તિન કે જો પાવે જ્ઞાના તબતી નું મહા શાંતિ હોવે આવા ગમનહી દુઃખ સબ ખો જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય એને મહાન શાંતિ થાય જેટલી આપણને શાંતિ છે સમજી લો ભગવાનનું જ્ઞાન આપણને એટલું છે જેટલી અશાંતિ છે ભગવાનનું આપણને એટલું જ્ઞાન ઓછું છે અરે જેને ભગવાનનું જ્ઞાન હોય ને એને ઉત્પત્તિ સ્થિતિને પ્રલય પોતાની નજરની સામે થાય તો પણ એને શાંતિ હોય કારણ કે એની એમ છે કે પરમાત્મા એક જ સાચા છે આ જગત આખો કાળનો કોળિયો છે અત્યારે તમે એમના થોડા સમય પહેલાં બે દિવસ પહેલાંની ઘટના બફેલોની જોઈ કે જેની અંદર અચાનક આટલું સ્નો આવે આ જગત આખું પ્રલય જ છે જેનું સર્જન છે એનું વિસર્જન છે જ્ઞાની ભક્ત છે એ તો આપણે દૂરથી જોઈએ ને આપણને અસર ન થાય કદાચ પણ અહીં આગળ આપણી નજરની સામે થાય ને આપણે પણ એમાં હોમાઈ ગયા હોઈએ પરંતુ જે જ્ઞાની છે ને સદાય શાંતિ હોય છે એને ગમે એવો સમય હોય તો એ શાંતિ હોય ને શાંતિ માટે રૂપિયા શાંતિ નહીં આપી શકે આ લોકની મોટાઈઓ શાંતિ નહીં આપી શકે મોટા મોટા લાખો માણસની વચ્ચે ફરવાવાળા મોટા મોટા હાર પહેરવાવાળા જેલના હળિયાઓ ગમતા હોય છે શાંતિ મળે છે ભગવાનનું યથાર્થ જ્ઞાન મેળવવાથી માટે ભગવાનનું જ્ઞાન એને નિત્ય દ્રઢ કરીએ મહારાજ કેવા છે કેવા મોટા છે એ મને મળ્યા છે આ કેવા મોટા પુરુષો છે મને મળ્યા છે આ કેવો દિવ્ય સત્સંગ છે મને મળ્યો છે એ જ્ઞાન છે અહો ભાવમાં જીવવું એ સાચું જ્ઞાન અહો ભાવવાળાને હંમેશા શાંતિ હોય દિવ્ય ભાવવાળાને હંમેશા શાંતિ હોય માટે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય તો મહાન શાંતિ પ્રાપ્ત થાય સંસારમાં જન્મને મરણનું દુઃખ પણ ટળે શ્રીહરિ પ્રગટ થયા અહીં પધાર્યા તેમને અનેક પ્રકારના ચરિત્ર કર્યા હું મારી બુદ્ધિને અનુસાર તેને લખું છું જેને સાંભળવાથી સંસાર સાગરનો પાર આવી જાય છે હરિના ચરિત્ર સમાન બીજું કાંઈ નથી મનુષ્યને તે ચરિત્ર સત્સંગમાંથી મળે છે જેટલા સત્સંગની બરાબરી તો સ્વર્ગ અને મોક્ષ એક લવ જેટલા સત્સંગની બરાબરી તો સ્વર્ગ કે મોક્ષ પણ કરી શકતા નથી સત્સંગનું મહાત્મ્ય એટલું છે પ્રહલાદ પ્રિયવ્રત ધ્રુવ રાજા ઉત્તાનપાત પૃથ્થુ ભરતે સૌએ મોહ અને પ્રમાદને તજી દીધા હતા સત્સંગ કર્યો હતો ચિત્રકેતુ જનક રાજા સુગ્રીવ અને હનુમાનજી અને અઢાર પદ્મ જેટલા શક્તિશાળી વાનરો પણ સત્સંગથી ભક્ત થયા હતા અનંત ગોપીઓ ગોવાળો પાંચ પાંડવો ઉદ્ધવજી સૌ સત્સંગ કરવાથી અપાર સંસારને તરી ગયા છે હરિના ચરિત્ર ઉદાર છે બ્રહ્મા બહુ શેષ જેને કહે છે અપાર ઋષિયો પણ તેને વધારેમાં પણ વધારે ઉચ્ચારીને નિત્ય કહે છે આ ગ્રંથ તો ચિંતામણી અને કલ્પવૃક્ષના જેવો છે સ્વામી પોતે આપે છે આ ગ્રંથ તમે વાંચશો અને સાંભળશો જે ચિંતવશો તમને પ્રાપ્ત થશે આ કલ્પ વૃક્ષ છે સ્વામી પોતે ગેરંટી આપે છે આ ગ્રંથ તો ચિંતામણી અને કલ્પ વૃક્ષ જેવો છે એવું માનીને જે ભક્ત મનમાં જેવું ચિંતવે છે તેવું ફળ અવશ્ય મળે છે આ ગ્રંથને સાંભળવાથી ને વાંચવાથી હું ને તમે જેવું ચિંતવન કરીશું એવું આપણને મળશે આપણે એક જ ચિંતવન કરવું છે પરમ શાંતિ જોઈએ છે હે મહારાજ તમારું જેવું જ્ઞાન છે એવું અમને થાવ તમે જેવા છો એવા તમે અમને જણાવ હે સદગુરુઓ તમે મહારાજને જેવા જાણ્યા છે એવા તમે અમને અમારા માણસમાં સમજાવો જેનાથી અમને પરમ શાંતિ થાય કારણ કે પરમાત્મા પરમ શાંત મૂર્તિ છે જેને એના સ્વરૂપનું જ્ઞાન થાય એને શાંતિની ભગવાને બધું જ આપ્યું ચરિત્ર એક કથા કહે છે કથાકારો કે ભગવાન પાસે લેવા ગયા ભગવાને બધું આપ્યું અને એક પોતાના પગ નીચે દબાવી દીધું બાજુમાં લક્ષ્મીજીએ તને જોયું અને એને કીધું પ્રભુ આ શું દબાવ્યું તો કે જેને જે જોતું હતું એ દીધું કોઈએ ફ્રીજ માગ્યું ને કોઈએ ટીવી માગ્યું ને કોઈએ બંગલા માગ્યા ને કોઈ ગાડીઓ માગી ને કોઈ લાડીઓ માગી જે માગ્યું બધું દીધું પણ એક વસ્તુ દબાવી દીધી એ શું શાંતિ ભગવાન કે આમાંથી કોઈને શાંતિ જોઈતી નહોતી શાંતિ છે પરમાત્માનું જ્ઞાન છે માટે જ્ઞાનને નિત્ય મેળવવા શાસ્ત્રોનો અભ્યાસ કરવો તેમજ જેને હરિના ચરિત્રોમાં ભાવાત્મક બુદ્ધિ થાય છે તેને હૃદયમાં અધિક અધિક પ્રીતિને પ્રસન્નતા થાય છે ઘી અને સાકર સાથેની ખીરમાં જેવો સર્વોત્તમ સ્વાદ રહ્યો છે તેવો જ ભાવાત્મક સ્વાદ હરિચરિત્રમાં ચરિત્રમાં પણ રહ્યો છે જેવી રીતે ઘી અને સાકર ખાઈએ મીઠું લાગે ને એવી જ રીતે ભગવાનના ચરિત્રોમાં ભાવ રાખવાથી ઓહો મારા મહારાજે આવું ચરિત્ર કર્યું આ ચરિત્રો મહારાજને જોવા માટેનો કેમેરો છે આપણે મહારાજની સાથે ચાલીશું છપ્પાયામાં મહારાજ અક્ષર પ્રગટ થશે ત્યારે આપણે ભેગા હોઈશું આ ચરિત્ર આપણને મહારાજ વન વિચારમાં નીકળશે તો આપણે મહારાજની ભેગા હાલશું મહારાજ મુક્તાનંદ સ્વામીને લોજમાં મળશે તો તો આપણે આપણે ભેગા ભેગા મહારાજને રામાનંદ સ્વામી ગાદીએ બેસાડશે આ ચરિત્ર આપણને શ્રીજી મહારાજની સાથે રાખશે આધારાનંદ સ્વામી સિદ્ધાનંદ સ્વામી કૃપાએ કરીને આપણને શ્રીજી મહારાજની સાથે રાખશે માટે ભાવથી પીજો ભાવથી પીજો આ ગ્રંથ દરમિયાન કોઈ ઓઠાને કોઈ દ્રષ્ટાંત મારે હું કથા કરીશ ત્યાં સુધી મારે દેવા નથી કોઈ જગતનું દ્રષ્ટાંત મારે તમને દેવું નથી હું તો જે સ્વામીના શબ્દો છે એ મારા સુખને અર્થે વાંચું છું તમને સુખ આવે એમ સાંભળજો આ દુનિયામાં જે મનુષ્ય શ્વાનના જેવા હોય તેને હરિચરિત્ર ખીર જેવા જણાય છે જો ભગવાનના ભક્તને પણ ખીર જેવા જણાય અને જે દુનિયાના મનુષ્ય શ્વાન જેવો હોય એને પણ ખીર જેવા લાગે શ્વાનને ખીર શું થાય પચે નહીં ઉલટી થાય ભગવાનના ભગતને ખીર પચી જાય અને જેને ના પચે જેમાં જેને આમાં રસ ના પડે સમજવું આ સંસારી જીવ છે અને આ શ્વાન જેવો છે હરિચરિત્ર સાંભળીને એની ઉલટી કરી નાખે અર્થાત એના હૃદયમાં આનંદનો અનુભવ નહીં થતા વિકૃતિ રૂપ અભાવથી એને દૂર કરી દે છે આવા જે હોય તેને તો શ્વાનની જાતિના જાનવા અને જે મનુષ્ય એવા હોય કે આખા જગતના મળ જેવા સમજવા આ ગ્રંથનો રહસ્યાર સમજ્યા વિના તો લોકો હાંસી ઠઠ્ઠા મસ્કરી કરતા હોય છે મળનો તો સહજ સ્વભાવ છે કે દુર્ગંધ ફેલાવ્યા સિવાય રહે જ નહીં પણ નિષ્પાપ સંતો વર્નિઓ અને હરિભક્તો અને મત્સર દોષ રહિત છે ને મહાન છે તેઓ આ અમૃતના સમાન હરિચરિત્રના ગ્રંથ રસાયણનું કાનરૂપી પડ્યાથી વારંવાર પાન કરતા રહે છે મત્સરવાળો સ્વભાવ તો મળના જેવો છે અને મત્સરના દોષવાળા જે છે તેમને તો આ ગ્રંથ ઝેર જેવો જણાશે સ્વામીએ જ આશીર્વાદ દીધા મત્સરવાળા હશે કોકનો ઉત્કર્ષ સહન ના કરી શકે કોકનું દીધું કોકનું લીધું ગમે નહીં એને આ ગ્રંથ છે ઝેર જેવો લાગશે બોલો હરિચરિત્રા અમૃત અમૃતનો સાગર પણ ઝેર જેવો લાગે જો જીવની કઠિનાઈ હોય તો જીવની અવડાઈ હોય તો મુક્તાનંદ સ્વામીની અંદર પણ એને આસુર રાક્ષસી રાક્ષસના દર્શન થાય અને જીવની અવડાઈ હોય ને તો એને ભગવાન શ્રીહરિને વિશે પણ દુશ્મનાવટ થાય આ ગ્રંથ એના માટે ઝેર જેવો જણાશે અને મડરૂપ મત્સર દોષ છુપાવતા છાનો નહીં રહે તે વહેન કાઢતા દેખાય આવશે મત્સર હોય ને એ વહેનમાં દેખાય બોલવામાં જણાય આવશે કાગડો કૂતરો ગધેડો ગુવળ બપૈયો કોયલ મોર ને પોપટ એ બધા બોલતાની સાથે ઓળખાઈ જાય છે તેમજ મત્સર દોષ બોલતાની સાથે જ આવે છે આમ સ્વામીએ લખ્યું પછી સ્વામી કે છે હરિચરિત્રો કેવા છે અનંત બ્રહ્માંડ કે સુખા તમે બધાય તમને ત્યાં આગળ આ કડીયો દેખાય છે તમને કાગળ આપ્યા છે એની સાથે ગાજો એટલે તમને પણ એનું સુખ આવે अनन्त ब्रह्माण्डके हि सुखा चरित्र आगे सब लुखा अमृत आगे अन्य रस से फीके लगत ही सोई, के चरित्र बिन और रस चाहा, શો નર સુખ કે ભૂલે રાહા વારમ વાર સો જેમ અમૃતની આગળ બીજા બધા રસ અતિશય ફિક્કા લાગે છે તેમ આનંદ કોટી બ્રહ્માંડોના જે સુખ એ બધુંય હરિચરિત્ર આગળ લુખું લાગે છે શ્રીજી મહારાજ વર્તાલ પ્રકરણનું સોળમું વચનામૃત તેમાં કહે છે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું તેમાં જેવું સુખ છે એવું ચૌદ લોકના રાજ્યને વિશે પણ નથી જેને હરિચરિત્રનો રસ આવે એને કોટી બ્રહ્માંડોનું સુખ આપવામાં આવે તો કે મારે જોતું નથી કોટી બ્રહ્માંડોનું સુખ પણ એને લુખું લાગે છે ભગવાનમાં ડૂબે છે આપણે આ જ કરવાનું છે આપણને આ જગત લુખું લાગવું જોઈએ અને ભગવાન રસમય લાગવા જોઈએ અત્યારે આપણી સ્થિતિ દેડકા જેવી છે ભગવાનમાં પણ રસ લાગે છે જગતમાં પણ રસ લાગે છે પરંતુ આપણી સ્થિતિ આપણે ચાતક જેવી કરવાની છે આપણી વૃત્તિ આપણે માછલા જેવી કરવાની છે કે માછલું જેમ પાણી વિના ન જીવે એમ આપણો આત્મા મહારાજની મૂર્તિ વિના ન રહે આપણે મૂર્તિમાં રસ બસ રહીએ અને આ જગત આપણને લુખું લાગે ફીકું લાગે એ હરિચરિત્ર દ્વારા સિદ્ધાનંદ સ્વામીની કૃપાથી પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા સત્પુરુષની કૃપાથી આપણને આ ગ્રંથ દરમિયાન થશે સુખદેવજી સન્કાદિકોને વ્યાસ મુનિ વારંવાર એવું કહે છે કે માણસ હરિના ચરિત્ર સિવાય બીજે સુખને દેખે છે ખરેખરે સન્માર્ગથી ભૂલો પડ્યો છે આ બ્રહ્માંડમાં ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે અને અનંત પવિત્ર ચરિત્ર કરે છે ચરિત્ર સિવાયનો કોઈ દિવસ વીતતો નથી ભગવાન જ્યારે પ્રગટ થાય ત્યારે અનંત ચરિત્રો પડે પળે કરે છે હવે સ્વામી કે છે સો ચરિત્ર કહતહુ અબહી સોનીએ એક ચિત સબહી હરિકે ચરિત્ર હરિ સમજાના જાના કે ચરિત્ર હરિમ સમજાના યહ દોનો મે ભિન્ન માના યહ દોનો મે ભિન્ન માના તે હરિચરિત્ર હવે હું કહું છું સૌ એકાગ્ર ચિત્તવાળા થઈને સાંભળો હરિના ચરિત્ર હરિના સમાન છે એ બંનેને અલગ માનવા જોઈએ નહીં હરિનું ચરિત્ર મળ્યું એટલે માણી લોક મને હરિ મળ્યા ભગવાનના ચરિત્ર મળ્યા એટલે માણી લોક મને ભગવાન મળ્યા આ તો લાઈવ ટેલિકાસ્ટ છે હરિના ચરિત્ર એટલે લાઈવ ટેલિકાસ્ટ બસો વર્ષ પહેલાનું ભગવાને કરેલા જે ચરિત્રો છે આપણી નજરની સામે આપણા હૃદયમાં રમવા લાગે પણ જો આપણે શ્વાન જેવા ન હોઈએ તો આપણી વૃત્તિ મીન જેવી હોય તો આપણે ખરા મુમુક્ષુ હોઈએ તો આના ગ્રંથના વક્તા સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા હોય આના શ્રોતા દાદા ખાચર જેવા હોય પાત્ર તો જુઓ તમે આના લેખક સદ્ગુરુ સિદ્ધાનંદ સ્વામી આધારાનંદ સ્વામી જેવા હોય અને ગુરુજી જેવા મોટા પુરુષની આપણી ઉપર કૃપા હોય આ લોયા ધામ જેવું ધામ હોય પીવળા ઘનશ્યામ મહારાજનું સાનિધ્ય હોય આપણા યોગ તો જુઓ આ ગ્રંથ વાંચવાને સાંભળવાના આપણા કેવડા મોટા ભાગ છે પવિત્ર સંતોનું સાનિધ્ય હોય અને એકાંતિક ભક્તોના સમુદાયની મધ્યે આપણે બેઠા હોય એકાગ્ર ચિત્ત દઈને આ ચરિત્રો સાંભળવા મનુષ્ય માત્રનો એવો સ્વભાવ છે જ્યાં ત્યાં બંધાઈ જાય છે એનાથી ક્યારેય પાર ન આવે મનુષ્ય માત્રનો સ્વભાવ બંધનવાળો છે ખાવામાં બંધાય જોવામાં બંધાય સાંભળવામાં બંધાય જગતમાં બસ જે હાઉ લુખા છે વિષયો એમાં બંધાય છે તલવાર ઉપર ચોંટાડેલો ગોળ હોય અને જેમ જીભ કપાય એવા વિષયોને ભોગવવા માટે મૂર્ખ જીવ વલખા મારે છે દોડે છે સંસારમાં ભટક્યા કરવું પડે છે જમપુરીના જમનો માર ઘણો ખાવો પડે છે એ બધા સંસારના અને યમયાતનાના દુઃખોને ટાળનારા સારરૂપ હરીના ચરિત્ર છે તેમાં ઘણો જ પ્રેમ રાખીને તેને વારંવાર સાંભળવા જોઈએ અતિશય ભાગ્યશાળી મનુષ્ય પાંચ વર્તમાન પાડીને ભગવાનના ચરણ કમળમાં પ્રેમ કરવો આવા હરિના ચરિત્રોને સાંભળવા અનંત જન્મના ભાગ્ય એક સામટા ઉદય થયા હોય સાંભળજો આધારણ સ્વામી લખે છે જેના અનંત જન્મના ભાગ્ય એક સામટા ઉદય થયા હોય એક જન્મનું નહીં અનંત જન્મનું ભાગ્ય એક સાથે બધા પુણ્ય ઉદય થાય તે બીજે કોઈ વાતે લાગતા બંધાતા નથી પણ નિત્ય હરિના ચરિત્રોને સાંભળે છે મારા તમારા અનંત જન્મોના પુણ્ય એક સામટા ઉદય થયા છે એટલે આપણે આ કથાને વાંચીએ છીએ અને સાંભળીએ છીએ ચાર વેદ છ શાસ્ત્ર અઢાર પુરાણ બધા ધર્મશાસ્ત્રો તેમજ યોગ યજ્ઞાદી હરિચરિત્રને ચરિત્રને સરસ રીતે વખાણે છે હવે સ્વામી જેવી રીતે કોઈ ગ્રંથકાર કોઈ સ્થાન નિર્દેશ કરે કોઈ હિમાલયથી શરૂ કરે કથા લખવાની કોઈ નદી ગંગા નદીના તટ ઉપરથી કથાની શરૂઆત થાય શ્રીમદ આ શ્રી હરિચરિત્રનું સાગર એની શરૂઆત થાય છે કાઠિયાવાડ પ્રદેશમાં એક ઘણું સારું દુર્ગપુર ઘટપુર નામે ગામ છે ત્યાંથી આની શરૂઆત થાય છે કાઠિયાવાડની એ પવિત્ર ભૂમિ ઘટપુર નામે ગામ છે ત્યાં અભય રાજા નામે કાઠી દરબાર કુલ કુટુંબ સાથે સ્વમાનપૂર્વક રહેતા તેમને ઉત્તમ નામે એક પુત્ર છે જેનું નામ દાદા ખાચર તરીકે આપણે જાણીએ છીએ ઉનળ ખાચર પણ એમને કહે છે તેઓ સહુ પ્રેમ સહિત શ્રીહરિને શરણે આવ્યા તેમના આશ્રિત થયા તેઓ એવા હરિભક્ત થયા કે ત્રિલોકીમાં તેની જોડ જડે નહીં કેટલા ભાગશાળી હોય અક્ષરધામના અધિપતિ પૃથ્વી પર ઓગણપચાસ વર્ષ રહે અને જેના ઓગણત્રીસ ઓગણત્રીસ વરસ આ એ ભલબાપુના પરિવારને વસ રે ગઢડું મારું હું ગઢડાનો કેદી નહીં મટવાનો જે ગઢપુર વાસી એ મારા છે એ મારું ઘર છે બહાર જઈએ બધો પરદેશ અને ગઢડું ઘર આવું કરીને માને એ ભલનો પરિવાર કેટલો ભાગશાળી હોય ત્રિલોકીમાં નહીં આનંદકોટી ધામોમાં પણ એને જોડ કોઈ ના આવે એવા છે તે સૌએ શ્રીહરિને પોતાના દરબારગઢમાં રાખ્યા તેમણે પોતાના તન મન ધન સર્વસ્વ અર્પણ કર્યું અને પોતાના ઘરમાં જે કાંઈ સંપત્તિ હતી તે બધું રાજાની જેમ શ્રીહરિને અર્પણ કરી દીધું અર્પણ કરી દીધું અને કેવી રીતે રહેતા હતા હરિબચન મે નિવાસ નિષદેન પાસ પરમપ્રીત હરી દેખી તે હિ બંધાય સૌ શ્રીહરિના આજ્ઞા વચનને માનીને રાત દિન તેમની સાથે રહ્યા શ્રીહરિએ તેમનો શ્રેષ્ઠ નિષ્કામ પ્રેમ જોયો અને સ્વયં પણ તેના સ્નેહબંધનથી બંધાઈ ગયા શ્રીજી મહારાજ કે આ ગઢપુરવાસી એ અમને ન ગમે એવું કાંઈ કરતા નથી એ અમને રાખવાનો જો ખપ છે શ્રીજી મહારાજ વચનાઉતમાં બોલ્યા આ વાસીને અમને રાખવાનો ખપ છે તો અમને ન ગમે એવું કાંઈ કરતા નથી ભગવાનના વચનમાં બંધાઈને રહ્યા તો ભગવાન પણ પોતે એની સાથે બંધાઈને રહ્યા એની પ્રીત જોઈને પોતે ભગવાન એના બંધનમાં આવી ગયા સ્વયં ગઢપુરમાં આવીને રહ્યા પછીના સમયમાં અદ્ભુત અનુપમ મંદિર કરાવ્યું તેમાં શ્રી ગોપીનાથજી મહારાજને પધરાવ્યા એને દેખીને બધા રાજાઓ પણ રાજી થયા હતા શ્રીહરિએ દુષ્ટ લોકોનું માન ઉતારીને આત્મબળથી રાધાકૃષ્ણ એટલે કે ગોપીનાથજી મહારાજ પધરાવ્યા એ જોઈને અભય રાજા તેમને આધીન થઈ ગયા શ્રીહરિની પ્રાર્થના કરીને કાયમ પોતાના દરબારમાં રાખ્યા તેમને પ્રસન્ન કરવા અભય રાજાએ અનેક પ્રકારની પહેરામની ખૂબ પ્રેમ ભાવથી અર્પણ કરી શ્રીહરિએ ચારે ધામમાં દિગ્વિજય કર્યો અને સૌને ખૂબ જ આનંદિત કર્યા હવે બધી કથા હું તમને કહું છું તો બધા તે સાંભળો સિદ્ધાનંદ સ્વામીએ આ તરંગની અંદર ત્રેસઠ આવી રીતે દોહા ચોપાઈ છંદ લખીને આપણને સર્વેને કીધું કે બધી કથા હું તમને કહું છું એને તમે બધાએ ખૂબ એકાગ્ર ચિત્ત થઈને સાંભળજો આ ચરિત્રો છે એ ભગવાન સમાન છે હરિના ચરિત્ર સમજાના તમે આને ભગવાન તુલ્ય જાનીનાનું રસપાન કરજો શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિત્ર સાગરના પ્રથમ પૂરમાં આરંભમાં કવિએ મંગલાચરણ કર્યું એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો શ્રી ઘનશ્યામ મહારાજ નિજે શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજ